મહેસાણા કોંગ્રેસ અગ્રણીએ કલમ 144 મામલે રજૂઆત કરી છે. ભૌતિક ભટ્ટે ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસને રજૂઆત કરી. જાહેરનામા ભંગ બદલ થતી ફરિયાદો મામલે રજૂઆત કરવામાં આવી. જાહેરનામા ભંગ બદલ સજામાં લોકશાહીનું હનન થતું હોવાની રજૂઆત કરાઈ છે. તમામ રાજકીય નેતાઓએ આ પ્રકારની ફરિયાદનો સામનો કરવો પડે છે. લોકશાહીમાં અભિવ્યક્તિ અને વિરોધ તે અધિકાર હોવાની રજૂઆત કરી. જાહેરનામા ભંગ બદલ દંડ અને સજામાં ફેરવિચારણા માટે પણ માંગ કરાઈ. कमलेश रावल छे फोन लाइन पर विगतों साथे. कमलेश, मेहसाणा कांग्रेस अग्रणीए कलम 144 ने लईने रजूआत करी छे, शुं आखो आ मामलो सामे आवी रह्यो छे? મહેસાણા શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા ચીફ જસ્ટિસને એક પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં કલમ 144 અંતર્ગત જે સજા થાય છે જ્યારે પણ જાહેરનામા ભંગનો કિસ્સો સામે આવે છે અને ત્યારે રેલી કાઢનાર કે વગર પરમિશને કોઈ પણ કાર્યક્રમ કરનાર વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે, તે વખતે ત્યારબાદ કોર્ટ કાર્યવાહી થતી હોય છે અને તેમને સજા અને દંડનો સામનો કરવો પડતો હોય છે. તેવા સંજોગોમાં કલમ 144માં જે સજા અને દંડની જોગવાઈ છે તેમાં સુધારો કરવાની ભૌતિક ભટ્ટ દ્વારા લિખિત પત્ર લખીને માંગ કરવામાં આવી છે. સાથે સાથે તેમના દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પક્ષનો રાજકીય નેતા હોય તેને જીવનના રાજકીય જીવન દરમિયાન આ પ્રકારની ફરિયાદનો વારંવાર સામનો કરવો પડતો હોય છે અને લોકશાહીમાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિ અને વિરોધ કરવાનો અધિકાર છે. ત્યારે આ પ્રકારની જો ફરિયાદમાં જો ભારે દંડ કે ભારે સજાની જોગવાઈ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્ર રીતે પોતાનો વિરોધ કે અભિવ્યક્તિ નહીં કરી શકે. માટે આ પ્રકારની જ્યારે કિસ્સો સામે આવે કે કલમ 144 ભંગનો કિસ્સો સામે આવે તેવા સંજોગોમાં તેમાં જે દંડ છે અને સજાની જોગવાઈ છે તે ઓછી કરવી જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે. જી, ધન્યવાદ કમલેશ.